અંજાર સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંડોળાનો પ્રારંભ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદ દાસજી, સ્વામી પ્રેમ પ્રકાશદાસજી, પાર્ષદ જાદવ ભગજી ભગત, અંજાર મંદિરના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી, શ્રી હરિદાસજીના હસ્તે હિંડોળાનો પ્રારંભ કરાયો હતો. આ વખતે કોરોનાને ધ્યાનમાં લઈ તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ સાદાઈથી હિંડોળા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હિંડોળા જોવા માટે દર્શનાર્થીઓ મંદિરમાં આવી રહ્યા છે, જેમાં મંદિર તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી. સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ સેનેટાઈઝ અને માસ્ક ફરજિયાત અને અંજાર મંદિરની અંદર, સ્વામિનારાયણ મંદિરની અંદર દર વર્ષની જેમ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે આ વખતે શું શું વિશેષતા છે તે બાબતમાં? આ વર્ષે અંજાર એક ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર, એ મંદિરમાં ભવ્ય ઉત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે અનેકવિધ હિંડોળા સાથે સરસ મજાનું એક વૃંદાવનને પણ એક ઝાંખી કરાવતું ઉંજગલીના એક સ્વરૂપે સરસ મજાનું એક પ્રદર્શન પણ છે. સાથે સાથે સુંદર મજાના અનેક રૂપિયાની નોટોનું પ્રદર્શન પણ સાથે બનાવવામાં આવ્યું છે. જ્યારે આ હિંડોળા ઉત્સવ વર્તમાન મંડળના દેવકૃષ્ણ સ્વામીના મંડળના સર્વે સંતોએ સાથે મળીને ઉત્સવ જ્યારે કરી રહ્યા છે ત્યારે એક હું દરેક દર્શનાર્થીઓને પ્રાર્થના કરું છું કે દર્શન કરવા માટે પધારો, દર્શનનો લાભ લો અને સાથે સાથે એક ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આ બધાએ એ ભક્તજનોને, અને આ ઉત્સવ વર્ષો વર્ષ ચાલી રહ્યો છે ત્યારે આ વર્ષે પણ એક નવ્ય ભવ્ય પ્રદર્શન સાથેનો એક ઉત્સવ છે, તો આ બધાએ ઉત્સવ પધારી અને લાભ લો એ જ પ્રાર્થના. કચ્છના અંજારમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો છે. આજે અંજાર શહેરમાં કોરોનાના 5 વધુ કેસ નોંધાયા છે, જેમાં જીસીનગરમાં 3 અને સત્યનારાયણ સોસાયટીમાં 2 કેસ નોંધાતા ચકચાર મચી જવા પામી છે અને આરોગ્ય તંત્ર હરકતમાં. અંજાર શહેરમાં પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જે ચિંતાજનક છે. અંજાર શહેરમાં કુલ 15 અને તાલુકામાં ત્યાર સુધી 36 મળી 51 કેસ નોંધાઈ ચૂક્યા છે. અંજારમાં હવે પ્રતિદિન કેસો વધી રહ્યા છે, જેની સામે હવે તકેદારી રાખવી જરૂરી છે. અંજાર તાલુકામાં અત્યારે 3 કેસો ગામડામાં નોંધાયા છે, એટલે કે ગામડામાં પણ કોરોના વાયરસે પગપેસરો કરી લીધો છે. આમાં અંજાર તાલુકામાં કુલ કેસો 54 થવા પામેલ છે. હાલમાં કોરોના વાયરસની સંક્રમિતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં 10 લાખનો આંક કોરોના સંક્રમિતનો પાર થઈ ગયો છે અને વધુને વધુ સંખ્યામાં સંક્રમિત થતા લોકો જોવા મળી રહ્યા છે કોરોના વાયરસથી. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત પહેરી અને કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ. આપણું સ્વસ્થ આપણે જ જાળવવું જોઈએ, જે ખૂબ જ જરૂરી બન્યું છે.